वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपने यूनिट फोर विल यू वेकअप में एक्टिविटी टू और एक्टिविटी थ्री ए में जो स्पेलिंग आपेला हता तेनो अभ्यास कर्यो हतो। आजे आपने एक्टिविटी थ्री में जो स्टोरी आपेली छे ते स्टोरी नो अभ्यास करीशु, तेनी माहिती मेळवीशु। तो जोईए स्टोरी। स्टोरी नो नाम छे मफतलाल्स एग, मीन्स के मफतलाल नो ईंडू। અહીંયા જે મફતલાલની પાછળ જે એસ લગાવેલો છે તેને કહેવાય છે એપોસ્ટ્રોફી એસ। ઉપર જે આ રીતે અલ્પવિરામની નિશાની છે તેને કહેવાય એપોસ્ટ્રોફી અને પાછળ લગાવેલો છે એસ, મીન્સ કે એપોસ્ટ્રોફી એસ, જેનો અર્થ થાય છે નો ની નું ના। એટલા માટે જ આપણા પાઠનું નામ છે મફતલાલનું ઈંડું। અહીંયા જે એપોસ્ટ્રોફી એસ છે તેનો અર્થ આપણે કરીશું નું, મફતલાલનું ઈંડું। જોઈએ શું છે આ સ્ટોરીમાં આપેલું છે। मिस्टर मफतलाल वॉज अ लेजी मैन। श्री मफतलाल आलसु मानस हता। ही डीड नॉट लाइक टू वर्क। तेमने काम करवो गमतु नहीं। मफतलाल आलसु मानस हता। तेमने काम करवो गमतु नहतो। ही सेट आइडल। आइडल एटले नवरा बेसो। कई पण काम धंधा वगर नवरा बेसो। ही सेट आइडल और मूव्ड हियर एंड देर ऑल द टाइम। તેઓ નવરા બેસતા અને આમથી તેમ આટા માર્યા કરતા ફર્યા કરતા, બધો સમય આમથી તેમ ફર્યા કરતા। વન ડે હી વેન્ટ ફોર અ વોક। એક દિવસ તેઓ ચાલવા ગયા, ચાલવા નીકળ્યા। હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ। વે એટલે રસ્તો, રેસ્ટ એટલે આરામ। રસ્તામાં તેઓ આરામ કરવા માટે અટક્યા। સ્ટોપ એટલે અટકવું અથવા તો થોભવું। રસ્તામાં તેઓ આરામ કરવા માટે અટક્યા, ક્યાંક ઊભા રહે છે। હી સેટ ડાઉન અંડર અ ટ્રી। રસ્તામાં એક મોટું ઝાડ હતું, તે ઝાડ નીચે તેઓ બેઠા, જેમ આપણે અત્યારે ચિત્રમાં જોઈ શકીએ છીએ તે રીતે। ધેન હી શો અ હેન્ડ્સ એક લાઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી। ત્યાર પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર મરઘીનું એક ઈંડું પડેલું જોયું। એગ એટલે ઈંડું અને લાઈંગ એટલે પડેલું। તો ઝાડ નીચે ઘાસ પર મરઘીનું એક ઈંડું પડેલું જોયું। જોઈએ હવે શું થયું। એન ઈગ હી થોટ। વિચારે છે, થોટ એટલે વિચારવું। તો તેમણે વિચાર્યું ઈંડું, આઈ એમ વેરી લકી। લકી એટલે નસીબદાર, કે હું ખૂબ જ નસીબદાર છું। This will make me rich. આ મને પૈસાદાર બનાવશે। રીચ એટલે પૈસાદાર। માત્ર તેમણે એક ઈંડું જોયું, એટલી વારમાં તો તેમણે પોતાને ભાગ્યશાળી પણ માની લીધા, કે પોતે કેટલા નસીબદાર છે કે આ ઈંડું મને પૈસાદાર બનાવશે। જસ્ટ ધેન એટલામાં હિઝ ફ્રેન્ડ છગનલાલ શોવ હિમ। એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા, મીન્સ કે મફતલાલ ઝાડ નીચે બેઠા હતા તો ત્યાં તેમના મિત્ર છગનલાલ રસ્તામાંથી પસાર થતા હતા, તો તેમણે મફતલાલને ઝાડ નીચે બેઠેલા જોયા। જોઈએ શું થયું। હેલો મિસ્ટર મફતલાલ હી સેડ। તેમણે કહ્યું નમસ્તે મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, આ તમારા હાથમાં શું છે। એન એગ સેડ મિસ્ટર મફતલાલ। શ્રી મફતલાલે કહ્યું ઈંડું, આઈ એમ વેરી લકી। આરંટાઈ કહે છે હું તો ખૂબ જ નસીબદાર છું, નથી। અહીંયા જે પાછળ આરંટાઈ છે તેનો અર્થ થાય છે શું નથી, પ્રશ્ન પૂછે છે। એન એગ સેડ છગનલાલ ઇઝ ધેટ ઓલ। તો છગનલાલ કહે ઈંડું, બસ આટલું જ। ઇઝ ધેટ ઓલ નો અર્થ થશે બસ આટલું જ, કે માત્ર એક ઈંડું તમારા હાથમાં છે અને તમે તમારી જાતને નસીબદાર માનો છો, બસ આટલું જ, એવું આ છગનલાલ કહે છે। જોઈએ આગળ શું થયું। યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મિસ્ટર મફતલાલ। તો શ્રી મફતલાલે કહ્યું કે તમે સમજતા નથી, કે હું જે કહેવા માંગુ છું, હું જે વિચારું છું તે તમે સમજી રહ્યા નથી। ધીસ એગ વિલ મેક મી રીચ, કે આ ઈંડું મને પૈસાદાર બનાવશે। હિઝ ફ્રેન્ડ લાફ્ડ, તો તેમના મિત્ર જે છગનલાલ હતા તે ખડખડાટ હસવા લાગ્યા। વિચારે છે કે માત્ર આ એક ઈંડું તેમને પૈસાદાર કેવી રીતે બનાવશે। તો મફતલાલની વાત સાંભળીને છગનલાલ હસવા લાગ્યા। પ્લીઝ એક્સપ્લેન હી સેડ।
તો છગનલાલે કહ્યું, મહેરબાની કરીને મને સમજાવો કે આ ઈંડુ તમને પૈસાદાર કેવી રીતે બનાવશે. જોઈએ કેવી રીતે આ ઈંડુ મફતલાલને પૈસાદાર બનાવશે. તો મફતલાલ કહે છે, લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું, મને સાંભળો. આઈ શેલ નોટ ઈટ ધીસ ઈગ, હું આ ઈંડાને ખાઈશ નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વિલ આપેલું છે તે વિલનું સહાયકારક ક્રિયાપદ છે શેલ. ભવિષ્યકાળમાં બે સહાયકારક ક્રિયાપદ આવે, વિલ અને સેલ. તો અહીંયા તમે સેલની જગ્યાએ વિલ પણ લખી શકો છો. બંને શબ્દનો ઉપયોગ કરી શકાય, બંને ભવિષ્યકાળ દર્શાવે છે. તો મફતલાલ કહે છે, હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પોટ ઇટ ઇન માય પોકેટ, હું તેને મારા ખિસ્સામાં રાખીશ, ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર, ત્યાં તેને ગરમી મળશે, ત્યાં તે ઉભાળું રહેશે. વોર્મ એટલે ગરમી. સૂન અ ચિક વિલ કમ આઉટ ઓફ ધ ઈગ, સૂન એટલે થોડા સમય પછી. થોડા સમયમાં આ ઈંડામાંથી બચ્ચું બહાર આવશે, મીન્સ કે આ ઈંડામાંથી બચ્ચું જન્મ લેશે. ધ ચિક વિલ ગ્રો ઇન ટુ હેન, આ જે બચ્ચું છે, મરઘીનું બચ્ચું, તે મોટું થઈને મરઘી બનશે. ગ્રો એટલે મોટા થવું, કે આ ઈંડામાંથી બચ્ચું જન્મ લેશે, બચ્ચું બહાર આવશે, બચ્ચું મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, અને તે મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, પછી તે મરઘી જે ઈંડા મૂકશે, તે ઈંડામાંથી મને વધારે બચ્ચા મળશે, કે તે ઈંડામાંથી બીજા બચ્ચાઓ પણ જન્મ લેશે. તે વિલ ગ્રો ઇન ટુ હેન, ત્યારબાદ તે બચ્ચાઓ મોટા થઈને મરઘી બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, અને આ મરઘીઓ ઈંડા મૂકશે. તો મફતલાલે તો એક ઈંડું હતું તે ઈંડામાંથી કેટલું બધું વિચારી લીધું, કે આ જે ઈંડું છે તેમાંથી બચ્ચું જન્મ લેશે, બચ્ચું મોટું થઈને મરઘી બનશે, તે મરઘી ઈંડા મૂકશે, અને તે ઈંડામાંથી તેને વધારે બચ્ચા મળશે, કે વધારે બચ્ચા જન્મ લેશે, અને તે બચ્ચા મોટા થઈને મરઘીઓ બનશે, અને આ મરઘીઓ પાછા ઈંડા મૂકશે. ત્યારબાદ I shall sell them, હું તેમને વેચીશ, એન્ડ I shall be a rich man, અને હું પૈસાદાર માણસ બનીશ. મરઘીઓ જે ઈંડા મૂકશે તે ઈંડા હું વેચીશ અને પૈસાદાર બનીશ. I shall live in a big house, હું મોટા ઘરમાં રહીશ, એટલે કે હું મોટું ઘર ખરીદીશ. Many servants will serve me, મેની સર્વન્ટ્સ, ઘણા બધા નોકરો, સર્વન્ટ્સ એટલે નોકરો, કે ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have four cars, મારી પાસે ચાર ગાડીઓ હશે, ચાર કાર હશે. People will say, લોકો કહેશે, look, that's Mr. Mafatlal, હું જ્યારે રસ્તા પરથી પસાર થઈશ ત્યારે લોકો મારા તરફ જોઈને કહેશે, જુઓ પેલા શ્રી મફતલાલ છે. He is a very rich man, તેઓ ખૂબ જ ધનવાન માણસ છે. Then I say, પછી હું, આટલું બોલે ત્યાં પહેલાં છગનલાલ મફતલાલને અટકાવે છે. મફતલાલ કહે છે કે હું આ ઈંડા વેચીશ અને તેમાંથી પૈસાદાર માણસ બનીશ, મોટું ઘર લઈશ, ઘણા બધા નોકરો મારી સેવા કરતા હશે, મારી પાસે ચાર ચાર ગાડીઓ હશે, હું જ્યારે રસ્તા પરથી પસાર થઈશ ત્યારે લોકો મારા વખાણ કરતા હશે, મને જોઈને કહેશે કે જુઓ પેલા મફતલાલ છે તે ઘણા ધનવાન માણસ છે. પણ છગનલાલ તેમને અટકાવે છે. જોઈએ તેમણે શું કહ્યું. સ્ટોપ, સેડ છગનલાલ. છગનલાલે કહ્યું, ઉભા રહો, થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે ખૂબ જ ઝડપથી આગળ જઈ રહ્યા છો, મીન્સ કે વિચારી રહ્યા છો. માત્ર એક ઈંડું છે તેમાંથી તમે આટલું બધું વિચારી લીધું છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, મને પણ તે અદ્ભુત ઈંડું જોવા દો. છગનલાલ કહે છે, તમે આ ઈંડા વિશે આટલું બધું વિચારો છો તો મને પણ તે અદ્ભુત ઈંડું જોવા દો. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિસ પોકેટ, મિસ્ટર મફતલાલે પેલું ઈંડું તેમના ખિસ્સામાંથી બહાર કાઢ્યું. હી શોવડ ઇટ ટુ છગનલાલ, અને તેમણે પેલા છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, પણ તેમની આંગળીઓમાંથી લપસી ગયું.
છગનલાલ ને બતાવતા હતા તો તેમની આંગળીઓમાંથી પેલું ઈંડું છે તે લપસી જાય છે, સરકી જાય છે અને નીચે પડીને તૂટી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા તરફ જોયું. ઓ ડિયર હી સેડ, અરે પ્રિય તેમણે કહ્યું, જેવું ઈંડું તૂટી ગયું કે તેની સાથે તેમણે જે મોટા મોટા સપના જોયા હતા એ પણ તૂટી ગયા. જોઈએ આગળ. નાવ આઈ શેલ નોટ હેવ એની ચિપ્સ, કે હવે મારી પાસે કોઈ બચ્ચા હશે નહીં. ઈંડું નથી તો એમાંથી બચ્ચા પણ જન્મ લેશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, જો બચ્ચા નહીં હોય તો તેમની પાસે મરઘી પણ નહીં હોય. તે વિલ નોટ લે એની એગ્સ, અને મરઘી નહીં હોય તો તે ઈંડા પણ મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ, હું પૈસાદાર બનીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર હશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર, મારી પાસે નોકરો અને ગાડીઓ પણ હશે નહીં. ઓહ ડિયર, અરે પ્રિય, જેવું ઈંડું તૂટી ગયું કે તેની સાથે જ મફતલાલે જે સપના જોયા હતા એ પણ તૂટી ગયા. કે હવે ઈંડું નથી તો તેમની પાસે કોઈ બચ્ચું નહીં હોય, બચ્ચું ન હોય તો મરઘી પણ નહીં થાય, મરઘી નહીં હોય તો તે ઈંડા નહીં મૂકે, અને ઈંડા નહીં હોય તો તેને વેચશે નહીં, અને વેચી નહીં શકે તો પોતે પૈસાદાર માણસ નહીં બની શકે, અને જો તે પૈસાદાર માણસ નહીં બની શકે તો તેમની પાસે ઘર પણ હશે નહીં, નોકરો અને ગાડીઓ પણ હશે નહીં. યસ સેડ છગનલાલ, છગનલાલે કહ્યું, હા, યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, તમે ગરીબ મફતલાલ બની જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તમે તમારું નસીબ ફરી વખત અજમાવી શકો છો. કમોન, ચાલો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરવાનું શરૂ કરો અને કમાઓ. છગનલાલ તેમને સલાહ આપે છે કે હા, પણ તમે તમારું નસીબ ફરીવાર અજમાવી શકો છો. આવી રીતે નવરા બેસો છો એના કરતાં કંઈક કામ કરો અને પૈસા કમાઓ. પરહેપ્સ યુ આર રાઈટ, તો પેલા જે મફતલાલ છે તે કહે છે, કદાચ તમે સાચું કહો છો. સેડ મિસ્ટર મફતલાલ સેડલી, તો મફતલાલ ઉદાસ થઈને, નિરાશ થઈને, દુઃખી થઈને કહે છે કે કદાચ તમે સાચું કહી રહ્યા છો કે બેઠા બેઠા સપના જોવાથી કંઈ મળતું નથી. દરેક વસ્તુ મેળવવા માટે, કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે, કામ કરવું પડે, તો જ આપણને જે તે વસ્તુ મળે અથવા તો આપણા કાર્યમાં આપણને સફળતા મળે. બેઠા બેઠા વિચારવાથી કે સપના જોવાથી આપણને કંઈ મળતું નથી, સફળતા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સ્ટોરીનો અભ્યાસ કર્યો. જોઈએ આગળની એક્ટિવિટીઝ. આગળ આપેલી છે એક્ટિવિટી 3B, આપેલું છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ, દરેક વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરો. જોઈએ ફર્સ્ટ, મિસ્ટર મફતલાલ વોઝ ખાલી જગ્યા, કે મિસ્ટર મફતલાલ ખાલી જગ્યા હતા. હાર્ડવર્કિંગ, લેઝી, ક્લેવર, તો શું આવશે આન્સરમાં? મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી. ત્યારબાદ છે મિસ્ટર મફતલાલ શો વેન એગ, મિસ્ટર મફતલાલે ઈંડું જોયું ક્યાં? ઇન ધ નેસ્ટ, અંડર ધ ટ્રી, ઇન ધ માર્કેટ, તો આન્સર આવશે અંડર ધ ટ્રી, ઝાડ નીચે. ત્યારબાદ આપેલું છે મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ ખાલી જગ્યા, મફતલાલે કહ્યું હું ખાલી જગ્યા કરીશ, તો આવેલું છે કીપ ધ એગ ઇન માય પોકેટ, પુટ ધ એગ ઇન ધ સનલાઇટ એન્ડ ઇટ ધ એગ, કે હું આ ઈંડું ખાઈ જઈશ. તો શું કહ્યું હતું તેમણે? યસ, કીપ ધ એગ ઇન માય પોકેટ, કા આ ઈંડાને હું મારા ખિસ્સામાં રાખીશ. ત્યારબાદ આપેલું છે મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ ફોર ખાલી જગ્યા, મિસ્ટર મફતલાલે કહ્યું કે મારી પાસે 4 ખાલી જગ્યા હશે. શું હશે 4? હાઉસ, સર્વન્ટ્સ કે કાર્સ? તો શું આવશે? કાર્સ. અને લાસ્ટ આપેલું છે મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્ડ્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી ખાલી જગ્યા, મફતલાલ મરઘીઓ અને ઈંડા વેચશે અને ખાલી જગ્યા બનશે. શું બનશે? લકી, રીચ કે ક્લેવર? તો શું બનશે તેઓ? યસ, રીચ, પૈસાદાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 3B સુધીનો અભ્યાસ કર્યો. તો આ વિડીયોને આધારે તમારે આગળ આપણે એક્ટિવિટી 3A ની જે સમજૂતી મેળવી,
तो ये जे स्टोरी छे ते स्टोरीनो भाषांतर तमारे लखवानुं रहेशे। नवी एक्टिविटी साथे नवा एपिसोडमां फरी मळीशुं। त्यां सुधी वंदे मातरम।